નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે જે લોકો શેર બજારમાં આવે છે અથવા તો જે લોકો બજારનું વિચારે છે એ લોકોની સૌથી મોટી મિસ્ટેક અથવા તો સૌથી મોટી ભૂલ શું હોઈ શકે એનું એક એક્ઝામ્પલ આપું એક સ્ટોરી કહું તો તમને બહુ મજા આવશે તમે રિલેટ કરી શકશો મારી સાથે હું શું કહેવા માંગુ છું ઘણી વખત જ્યારે હું શેર બજારમાં નવો નવો હતો ને અને આપણે જે સગાવાલાના લગ્ન પ્રસંગમાં જાય કોઈ ઈવેન્ટ હોય તો બધા સત્સંગ હોય પૂજા હોય ત્યારે આપણે મળીએ તો ઘણા લોકોને ખબર પડે કે ભાઈ ચેતનભાઈ શેર બજારનું કરે છે આમ તેમ હવે જો મોટા ભાગના સગાવાલા કે ફ્રેન્ડ સર્કલનો અપ્રોચ કેવો હોય તમે શેર બજારમાં છો બરાબર છે એકદમ એક નેગેટિવ એટીટ્યુડ હોય કારણ કે સમાજમાં બે વસ્તુ આવે જ્યારે શેર બજારની વાત આવે સમાજમાં એટલી ખબર છે લોકોને કે ભાઈ જો કોઈ શેર બજારમાં હોય ને તો બે વસ્તુ થાય કાં તો બહુ પૈસા ડૂબે અને કાં તો બહુ પૈસા બને અને મોટાભાગે બજારનો વ્યૂ બહુ નેગેટિવ છે જેમ કે તમારા ફેમિલીમાં બી તમે પેરેન્ટ્સને ઘણી વાર કહી ના શકો ઘણું બધું એવું બધું મેં મારી લાઈફમાં બી મેં એક્સપિરિયન્સ કરેલું છે હવે હું પેલા છે ને લોકોને સમજાવતો કે ના શેરબજાર સારું છે ના ના પૈસા બની શકે ના ના હું કરું છું હા હા અમુક મેં મિસ્ટેક કરી હતી પણ લોસ રિકવર થઈ ગયો ના સારું છે આમ છે પછી અમુક ટાઈમ ગયો ને અને હું સ્ટેબિલાઇઝ થયો ને અચ્છા તો તમે કેટલું કમાઈ લો છો આ મેં તો આવું સાંભળેલું છે ફાલાણા લોસ કર્યો આવું હોય આવું થઈ જવાય એવું બધું હતું તો એવું ઘણા લોકોને સમજાવતો ખબર નઈ મારામાં એક વસ્તુ હતી કે મને કોઈ શેરબજારનું પૂછે ને મને એવું લાગે કે ના ના આપણે લોકોને ઉપર લઈ આવવા જોઈએ આપણી પાસે જે નોલેજ છે એ શેર કરવું જોઈએ પછી એક ટાઈમે એ મેં મારું બિહેવિયર ચેન્જ કરી નાખ્યું પછી મને અમુક લોકો મળતા ને મારા સર્કલમાંથી કે રિલેટિવ્સ કે ગમે ત્યાં અને એમ કે ને અચ્છા તમે શેર બજારમાં છો શેરબજાર તો ગેમલીન કહેવાય નહીં સટ્ટો એમાં ન આવે એકદમ ચોક્કસ બહુ સરસ વાત કરી તમે હું હંડ્રેડ પર્સન્ટ અઘરી છું શેર બજારમાં ન અવાય પછી ઘણા લોકો એવા મળે ને શેર બજારમાં તો બહુ જોખમ યાર બહુ સાચી વાત છે યાર બહુ જોખમ અવાય જ નહીં આમાં પછી ઘણા લોકો એમ પડે શું લાગે છે તમને અમુક અમુક નાખી પૈસા આપણે નાખીને જોઈ જઈએ મેં હમણાં પચાસ હજાર નાખ્યા હતા મેં કીધું કે ભાઈ મેં મારા વાઇફ ને કીધું આવે તો આવે ન આવે તો ન આવે મેં કીધું બહુ સાચી વાત છે આ જ રીતે ટ્રેડ કરાય કે આવે કે આવે ન આવે તો ન આવે એમ બરોબર પછી ઘણા લોકો એવા મળે કે મારે આટલાનો લોસ થઈ ગયો મને તો તો ખબર નહોતી કે આપણા સમાજમાંથી તમે જ ટ્રેડિંગ કરો છો હું વિચાર્યું કે ભાઈ મને આટલો લોસ થયો છે તો આપણે તો હવે તો શું કરું ચેતનભાઈ ખબર આપણો બસ લોસ રિકવર થઈ જાય ને બસ એટલું જ બાકી કઈ કરું બરોબર સાચી વાત છે બસ આ જ તમારે પછી કોઈ મને એવું મળે કે ના ના ઓમ તો મેં જોયેલું છે કે જો સિસ્ટમેટિક તરીકેથી શેર બજારમાં ટ્રેડિંગ કરીએ ચેતનભાઈ તો પૈસા મળે તું ના બહુ સાચી વાત છે યાર બહુ સો સાચી વાત છે સિસ્ટમેટિક ટ્રેડ કરાય તમારે પછી કયું મને મળે કે ના ના સ્વિંગ ટ્રેડિંગ નહીં એકચુઅલી હું તો ઓપ્શન ટ્રેડિંગમાં માનું છું શું કયો ચેતનભાઈ હું કહું ના બરોબર બહુ સાચી વાત કરી આમ પછી કોઈ કડો કહે મને છે ને ચેતન ચેતનભાઈ રિલાયન્સ વિલાયન્સ સમજમાં નથી આવતો આપણને એવું લાગે છે યાર ટીસીએસ જોરદાર કામ બહુ સાચી વાત કરી રિલાયન્સ નહીં કામ કરે ટીસીએસ જ બહુ સાચો બહુ સાચું છે પછી ઘણા લોકો એવું મળે હવે આ બધું શેર બજારમાં નહીં ચેતનભાઈ આપણે તો મ્યુચ્યુઅલ ફંડ મ્યુચ્યુઅલ ફંડ પકડવાનું શાંતિથી લાઈફ જવાની બહુ સાચી વાત છે આમ જ કરાય તમારે તમને થશે કે ચેતનભાઈ તમે આવું કેમ બોલો છો પણ જે સમાજમાં આપણને અવનવા અનુભવ થાય ને તો સમાજ એક ટાઈમે આપણને ટ્રેન કરી દે કારણ કે છે ને હું શેર બજારને ડિફેન્ડ કરતા કરતા થાકી ગયો હતો અને એ ભેસ આગળ ભાગવત બજાવવા જેવું છે એટલે મને એવી ખબર પડી કે દુનિયામાં બે લોકો છે હવે જે લોકોને શેર બજાર કરવું જ છે એ લોકો કરી લે છે જે લોકોને નથી કરવું એ લોકો પાસે તમે એક હજાર પુસ્તકો મોકલશો કે સામે પ્રૂફના ઢગલા કરી દેસો તો એ લોકો નહીં માને તો નહીં માને હવે અલ્ટિમેટલી આ વસ્તુ ધંધામાં ભી લાગુ પડે છે ભાઈ આપણે આપણે તો તો કરાય કાંઈ પૈસા પાછળ પાગલ નથી બરોબર છે અને એ જ લોકો જ્યારે કોરોના આવે કે લાઈફમાં બીજા ક્રાઇસિસ આવે તો એ જ લોકો લોન માટે ધક્કા ખાતા હોય છે કારણ કે જ્યારે એ લોકો પાસે સમય હતો તો જાજુ કામ કરી અને લાઈફમાં બે ઇન્કમ એ લોકો ઊભી ના કરી અને એ લોકો જેમ કેતા પૈસા પાછળ આપણે નથી જવું બરાબર પણ એ લોકો જ કોરોના વખતે ઘણા લોકોની જોબ બી જતી રહી આવા મેં બહુ રિલેટિવ્સ ને ફ્રેન્ડ્સ મેં જોયા છે કે પછી એને લાઈફ શીખવાડી દે અથવા તો એમની જે નેક્સ્ટ જનરેશન હોય ને એને એ જ વારસો આપે કે એ વારસામાં એ લોકોના દેણા આવે કોમ્પ્રોમાઈઝ કરવાનું શીખાવે કે ભાઈ આપણે તો સારું એજ્યુકેશન નહીં લઈ શકીએ કારણ કે આપણે તો આવા માંથી આવી છીએ બરાબર છે એટલે આ બધું મેં બહુ જોઈ લીધું અને મારે છે ને મેં પછી એવો એટીટ્યુડ અપનાવ્યો કે મારે કોઈની આર્ગ્યુમેન્ટ નથી કરવી કારણ કે આપણે બધાની પોતાની લાઈફ છે પોતાના વિચારો છે હવે જો માની લો કે હું આ વિડીયો બનાવું છું હોઈ શકે કે આ વિડીયો જોવા વાળા એક હજાર ગુજરાતી એમ કે શું ચેતનભાઈ કેવો વિડિયો બનાવ્યો છે હું તો ટોટલી ડી છું પણ જે લાઈફમાં આપણી ચેલેન્જીસ આવે ને ત્યારે લાઈફ તો આપણને શીખવાડી જ દેશે હવે ત્યારે ડિસાઈડ કરવું પડે આજથી બે વર્ષ પછી કે આ ચેતનભાઈ કહેતા તો થા વાત તો સાચી હતી પણ આપણે કોઈ ના કોઈ આર્ગ્યુમેન્ટના લીધે આપણે માનતા નહોતા બરાબર છે એટલે શેર બજારમાં અથવા તો કોઈ ધંધામાં લોકો સૌથી મોટી મિસ્ટેક ક્યાં કરે છે ખબર છે એ લોકોનું માઇન્ડસેટ એ લોકો ચેન્જ કરતા નથી હવે જ્યારે શેર બજારમાં કોઈ ટ્રેડિંગ કરવા આવે કે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવા આવે તો લોકો શું કે મારે ટેકનિકલ એનાલિસિસ શીખવું છે મારે ફંડામેન્ટલ એનાલિસિસ આ સ્ટ્રેટેજી આ સેટઅપ આપણે બધા શું વિચારીએ કે ટેકનિકલ સેટઅપ ઇમ્પોર્ટન્ટ છે હું આ શીખ લઉં એ શીખ લઉં પણ હું તમને એક વાત કહું કે મારી પાસે જે રોજના વોટ્સઅપ મેસેજિસ આવે છે જે ઈમેલ આવે છે મારો પોતાનો શેર બજારનો અનુભવ અને બીજા લોકોનો શેર બજારનો અનુભવ એડ કરું ને તો મને એવી લાગે છે કે મોટા મોટી ચેલેન્જ છે માઇન્ડસેટ હવે માઇન્ડસેટ ના અમુક એક્ઝામ્પલ આપું ને તો મારી પાસે અમુક એવા ટ્રેડર હોય કે જલ્દી કમાઈ લેવું છે જે લોકોનો પ્રોફિટનો આંકડો એમ હોય ઓહો હજાર રિટર્ન મળી જાય ને તો હજાર પર્સન્ટ રોજ ના આટલા લાખો કરોડો કમાઈ લેવું ઇન્વેસ્ટમેન્ટમાં કે ટ્રેડિંગમાં ઘણા લોકો એવું છે કે ઠીક છે જોઈએ આપણને કેટલા મળે ઘણા લોકોને મહેનત કરવી છે ઘણા લોકોને મહેનત નથી કરવી ઘણા લોકોને શેર માર્કેટ સિરિયસલી લેવું છે ઘણા લોકોને નથી લેવું એટલે જે માણસ જે સિરિયસ છે ને એના ક્વેશ્ચન જે વોટ્સઅપમાં આવે ને એના ઉપરથી ખબર પડી જાય આ માણસ કોણ છે એનું માઇન્ડસેટ કેવું છે આ માણસનું થિંકિંગ કેવું છે આ માણસ લાઈફમાં આગળ જશે કે નહીં જાય એટલે શેર બજાર છે ને એ ટોટલ ગેમ તમારા માઇન્ડસેટની છે તમે શું આવી અને શેર બજારમાં આવો છો કોનું માની કોનું વિચારી કોનું જોઈ કયા લોકોને ફોલો કરીને શેર બજારમાં આવો છો તમારી રિટર્નની શું એક્સપેક્ટેશન છે તમે શેરબજારને કઈ દ્રષ્ટિએથી જોવો છો તમે શું આમાં કરવા માંગો છો મને લાગે છે આ બધું બહુ ઇમ્પોર્ટન્ટ છે કમ્પેર ટુ હું કહી દઉં કે ભાઈ તમને કેટલું શેરબજારનું નોલેજ છે શું તમને ચાર્ટ જોતા આવડે છે કે નહીં શું તમે કોઈ દિવસ રોકાણ સી ટેકનિકલ સ્કીલ છે ને તમને પોતાને સો ટકા ખબર છે કે ટેકનિકલ સ્કીલ લર્ન કરવી અઘરી નથી તમે આમાં થોડાક મહિનાઓ નાખશો ને તો તમને ખબર પડી જશે ભાઈ રોકાણ કેવી રીતના કરાય કઈ રીતે યુઝ કરાય ચાર્ટ કઈ રીતે જોવાના હોય ઓપ્શન ટ્રેડિંગ શું છે ઇન્ટ્રાડે ટ્રેડિંગ શું છે થોડુંક ગડમથલ કરે ને અને કોઈ માણસ એક વર્ષ બી નાખી દે ને તો એને અલ્ટિમેટલી બધી ખબર તો પડી જ જશે ટેકનિકલ સ્કીલ ઓલમોસ્ટ એમાં પચાસ સાઠ સિત્તેર ટકા આવી જશે વધારે મેથેમેટિક અને સ્ટેટિસ્ટિક્સમાં જવું હોય તો તમે વધારે એમાં હેડેક લેવો બરોબર મને નથી લાગતું ક્યારેય કે સ્કિલ ના લીધે આપણે લોકો પાછળ રહી જાય છે બાકી મારી પાસે તો એવું ગ્રુપ છે કે જેમાં સ્માર્ટ ડોક્ટર્સ છે મારી સાથે આપણા સમાજના ચાર્ટર્ડ અકાઉન્ટ બહુ સારા સારા લોકો કે જે એને કહી શકાય કે ભાઈ એ લોકોનું ખરેખર દિમાગ ચાલે છે ને ઇન્ટેલેક્ચુલ છે બટ પછી પાછો માઇન્ડસેટ આવી જાય છે અને એ માઇન્ડસેટ આપણે કયા પરિવારમાં ઉછરીએ છીએ કોની સાથે આપણે વધારે ટાઈમ વિતાવીએ છીએ લાઈફમાં ખરેખર લાઈફમાં ખરેખર આપણે કેટલી વાર પોતાની જાતે રિસ્ક લીધું અને આગળ વધ્યા કે આપણી પાસે ઘણું બધું તૈયાર હતું કાં તો આપણે એક જ ફ્રેન્ડ્સ ગ્રુપમાં રહ્યા એક જ રહ્યા આ શું કરે છે એ જ કરી નાખું કાંઈ નવું લાઈફમાં કર્યું નહીં પોતાની જાતે સો ટકા ક્યાંય જોખમ લીધું નહીં એ જોખમના કોન્સિક્વન્સીસ શું છે એ ખબર નથી આપણને એટલા માટે પછી જ્યારે શેર બજારમાં આવીને ત્યારે આપણે મોટામાંથી વાત કઈ નીકળે શેર બજાર તો સટ્ટો છે જોઈ લે પચાસ હજાર નાખ્યા છે શું મળે શેર બજાર તો કરાય નહીં આમ તેમ બરોબર છે એટલે અલ્ટિમેટલી તમે શું વિચારો છો તમારું માઇન્ડસેટ કેવું છે એ તમને શેરબજારમાં સફળતા અપાવશે ટેકનિકલ સ્કિલ મોટું લર્નિંગ છે અને જો તમે મારો આ વિડીયો જોતા હોય અને આજથી બે વર્ષ ત્રણ વર્ષ પછી બી કોઈ મારો વિડીયો જોવે તો એ લોકોને હું એટલા માટે એટલું જ કહેવા માંગુ છું કે ભાઈ તમે શેરબજારમાં આવો કે તમારે ધંધો નવો શરૂ કરવો હોય પોતાની જાત ઉપર વિશ્વાસ રાખો જોખમ લ્યો જોખમના જે પરિણામ આવે છે એ ભોગવવા તૈયાર રહ્યો ઘણી વખત ધંધો ફેલ જાય શેર બજારમાં તમને સક્સેસ ન મળે પણ એ જે તમને લેસન મળ્યા છે ને એ લેસનની વેલ્યુ કરોડો રૂપિયાની છે તમે જ્યારે બીજો ધંધો કે બીજો સાહસ શરૂ કરશો ને તમે બહુ કેપેબલ હશો એ મારી ગેરંટી કારણ કે સમાજમાં તમને કોઈ આ બધું નહીં શીખવાડે અને હંમેશા તમારા રિલેટિવ શું કહે છે તમારા ફ્રેન્ડ્સ શું કહે છે એ બધું કરવા કરતાં તમે જાતે ટેસ્ટ કરો હોઈ શકે કે તમારું નસીબ તમારી આજુબાજુમાં પાંચસો રિલેટિવ છે એના કરતા તમારું નસીબ સારું હતું તમે આગળ નીકળી જાત કોઈ પણ ધંધામાં કે શેર બજારમાં પણ તમે માન્યુકોનું તમારી આજુબાજુવાળા લોકોનું તમે માન્યુકોનું રેન્ડમ લોકોનું કે રેન્ડમ લોકો શું કે છે શેર બજાર વિશે તમને જ્યારે પોતાના ઉપર વિશ્વાસ નથી તો તમે તમારું લક કેમ ટ્રાય કરશો કોઈ પણ ધંધામાં કે શેર બજારમાં સૌથી મોટો પ્રોબ્લેમ સમાજનો અથવા તો યંગસ્ટર્સ છે એનો આ છે કે પોતાનામાં પોતાના ઉપર જ ભરોસો નથી થી લઈ થી લઈ થી લઈ રેન્ડમ ગુરુઓને ફોલો કરી પાંચસો એવા જણાને બિલીવ કરશે કે જેને તમારી એક્ચ્યુઅલી કાઈ લેવા દેવા નથી બરોબર છે તમે જ્યાં સુધી પોતાના ને કેળવશો નહીં ત્યાં સુધી શેર બજાર શું બીજી એક જગ્યાએ સક્સેસ નહીં મળે અને આ વિડીયો બનાવવાનો રીઝન એ જ હતું કે મારી પાસે એવી એવી સ્ટોરીઝ આવે છે મારી પાસે એવા એવા એક્ઝામ્પલ આવે છે ટ્રેડરના અને પછી મને એ લોકોના ક્વેશ્ચન્સ ઉપરથી એવું લાગે કે તમે લોકો બહુ અલગ જગ્યાએ ફોકસ કરો છો જો તમે તમારું લાઈફનું વિઝન ક્લિયર કરી નાખો ને તમારા માઇન્ડમાં ક્લેરિટી હોય ને તો તમને સક્સેસ મળી રહે આ બધો પ્રોબ્લેમ એ રીતે થાય છે કે આપણા માઇન્ડમાં ક્લેરિટી નથી કે આપણે કોણ છીએ આપણે શું કરવું છે અને કયા માં જવું છે બરોબર છે સો આઈ હોપ કે ઘણા લોકોના વિડીયો ડાયજેસ્ટ કરવો અઘરો પડે બટ ઇટ્સ ઓકે મારી જવાબદારી છે કે મેં જે શીખ્યું છે હું તમને શીખવાડું મળતા રહેશું આપણે સારા સારા વિડીયોમાં

આપણે એક ઇનિશિયેટીવ લીધો છે આપણે એક ટેલિગ્રામ ચેનલ ક્રિએટ કરેલી છે જેનું નામ છે નિફ્ટી બેંક નિફ્ટી વીઆઈપી ટ્રેડર આ ચેનલનો એમ જ એ છે કે આમાં આપણે ક્યારેય ટિપ્સ પ્રોવાઈડ નથી કરતા ક્યારેય આપણે પ્રોફિટના સ્ક્રીનશોટ બતાવી બતાવીને સોફ નથી કરતા બટ હા આમાં જેટલા ટ્રેડર્સ જોડાય છે એને આપણે કેપેબલ બનાવવાના છે તો તમે કેવા ટ્રેડર હોય કે તમને એવું લાગતું હોય કે યાર મારે એક સારું માર્ગદર્શન જોઈએ છે આજથી ત્રણ મહિના છ મહિના બાર મહિનામાં મારે કેપેબલ બનવું છે નિફ્ટી બેંક નિફ્ટીમાં ઓપ્શનમાં જીતવું છે તો બસ આ ચેનલનો એમ એ જ છે કે જેમાં આપણે ટ્રેડર્સને કેપેબલ બનાવીએ છીએ નિફ્ટી બેંક નિફ્ટીના ચાર્ટ રીડ કરવામાં પ્રાઇઝ એક્શનમાં નિફ્ટી બેંક નિફ્ટીનું ડિરેક્શન સમજવામાં ઓપ્શનમાં સાચા ડિસિઝન લેવાના માર્કેટમાં સેન્ટિમેન્ટ સમજવામાં કોઈ ટિપ્સ કે કોઈ શોર્ટકટ આમાં બતાવવામાં આવતું નથી તો આ ચેનલની લિંક તમને મારા યુટ્યુબના ડિસ્ક્રિપ્શનમાં કમેન્ટ સેક્શનમાં મારી વેબસાઇટમાંથી મળી જશે અને આ ચેનલની ફીસ એકદમ રીઝનેબલ છે કે એક નાનો ટ્રેડર બી આમાં જોડાઈ શકે તો તમે આજે જ બહુ આસાનીથી આ ચેનલને જોઈન કરી શકો છો